અમદાવાદ આરટીઓ અધિકારી જે પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે સ્કૂલ વર્ધી વાહનોને નિયમોમાં બાંધછોડ નહીં અપાય. આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય અપાયો છે. સમયમાં કોઈ બનાવ બને તો વાહન ચાલક જવાબદાર રહેશે. એસોસિએશન તરફથી એમના પ્રમુખ શ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માંગ્યો હતો. સમય પ્રમાણે એ લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે. બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે નહીં. જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે. અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના પ્રમુખ શ્રી સંમત થયા છે કે અમે 45 થી 60 દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે. એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. ત્રેણી કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે. અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે. વધુમાં એ લોકો એમ કહેશે કે એસોસિએશન તરફથી અમારી પાસે બીજા 200-500 વ્હીકલો તૈયાર છે, જેની પરમિશન માટે અમને સમય આપો તો અમે શનિ રવિ પણ એની કાર્યવાહી કરીશું.